વાહ રાજુભાઈ વાહ, એમાં સ્વાદ અનુસાર મીઠું ને મરચું સાહેબ બીજું કંઈ નથી નાખ્યું, પણ તમને આ બટાકા ખાશો ને સાહેબ, ભૂંગળા ને બટાકા અને સાથે બ્રેડ હશે. એક લસણિયા બટેટા, એક મરચા મીઠાવાળા બટેટા, મરચા મીઠાવાળા, એક ગ્રેવીવાળા બટેટા, ગ્રેવીવાળા, એક રાજસ્થાની બટેટા, રાજસ્થાની બટેટા, રાજસ્થાની, એક કાશ્મીરી બટેટા. કાશ્મીરી બટેટાની અંદર એક છે ને બટેકાને ત્રણ કલર કરીને તરવાના, લાલ લીલો પીળો કલર નાખીને તરવાના, બટેક ઉપર લાલ લીલો પીળું દેખાય કાશ્મીર કી કઢી. એક રેસીપી સાહેબ, અમે એકી સાથે ત્રણ ત્રણ રેસીપી શૂટ કરી રહ્યા છો, કદાચ ફૂડના વિડીયોમાં ઇતિહાસ થાય ને તોય ના નહીં. એકી સાથે જો એની બાજુ સૂપ બની રહ્યો છે, આ બાજુ છોલે બની રહ્યા છે, અને આ બાજુ બટાકા બની રહ્યા છે. જો એક દિવસે મેં છે ને ચાર ચાર રેસીપીનું એક સાથે શૂટ કર્યું હતું, અને ચારે ચાર જ્યારે રેડી નહીં કરવાનું હોય ને સાહેબ, તમને બધું જ બતાવી રહ્યા છે. જોવો ખાલી કહેવાય છે કે મોરબી દરેક બાર ગવે બોલી બદલાય ને સાહેબ, એમ બાર ગવે ખાવાનું પણ બદલાય છે. એવી જ રીતના ભૂંગળા બટાકા દરેક પ્રાંતના અલગ અલગ પ્રખ્યાત છે, એમ અમારું મોરબી જે આપણું મોરબી સાહેબ, એ પણ મોરબી ભૂંગળા બટાકાથી કંઈ કમ નથી સાહેબ. બહુ બધા ભૂંગળા બટાકા રોજ ખવાય છે, અને આજે ઘણા બધા મિત્રોની ફરમાઈશ હતી કે કમલેશભાઈ અમારે ભૂંગળા બટાકાની રેસીપી સંજયભાઈના હાથની જોવી છે. ભાઈ મોરબીની અંદર જે કહેવાય કે ભૂંગળા બટાકા એ આપણી અમારી જાન કહેવામાં આવે છે, અને અમે અવારનવાર પૂરી શાક અને ભૂંગળા બટાકા ખાવાનું બહુ પસંદ કરીએ છીએ. ભૂંગળા બટાકા સાહેબ અમારા લગ્નમાં સંજયભાઈ કહેતા હોય છે કે જો ભૂંગળા બટાકા જો રાખી દઉં ને તો અમારું બીજું બધું જે હારું હારું ખાવાનું એ ન ખાય, પહેલાં ભૂંગળા બટાકા ખાય. એટલે કે બંને ત્યાં સુધી અત્યાર સુધીમાં ભૂંગળા બટાકાની રેસીપી અમે નહોતા લઈ આવ્યા, કારણ કે લગ્ન પ્રસંગમાં નહોતા રાખી શકતા. એ રાખવા તો બીજું ખાય નહીં. શું કહ્યો રાજુભાઈ? સાચી વાત ને, સાચી વાત છે ને. હા રાખી દો તો પછી બીજું ન ખાય ને? પેલા તો આ ધાબા ધાબ થાય, એટલે પછી અમારે જે બધી વસ્તુ જે છે ને એ વસ્તુ પછી ખવાય નહીં. એટલે હું જે કહેવાય છે કે મસ્તીની આવે આખી રેસીપી કઈ રીતના બને છે, આપણા સંજયભાઈ સાથે છે ને હું તમને બતાવું છું કે કેવી રીતના બનાવવામાં આવે છે. એકદમ સિમ્પલ છે, બહુ મજા આવશે તમને. આપણા સંજયભાઈ શેઠ આવી ગયા છે. સંજયભાઈ સ્વાગત છે તમારું રવિવારના રસોડામાં, અને આજે બધાને મોજ કરાવો ભૂંગળા બટાકાની રેસીપી. આજે હા, જીજે છત્રીની મોજ, અમારા મોરબીની જીજે છત્રીની ભૂંગળા બટાકાની મોજ. અમે ખરેખર એક વાત કરું, રસોડાની સિઝન હોય ને કે રાત્રે 12-2-3 અમારે હા બધા 3-4 તો વાગી જતા, પછી સવારે 4 વાગે જોઈ ને કેટલા વાગે 4 વાગે ભૂંગળા બટેકા. રાતના મંડપ વાળા હોય, લાઇટ વાળા હોય, ઓર્કેસ્ટ્રા વાળા હોય, બધે રાતના શું દેખાય, રાતના બટાકા તો પડ્યા જ હોય, અને બટેકા વેચાણ જ મોરબીમાં રાતના 2 વાગે ચાલુ થાય, 3 ઘણા એવા તમને બતાવું ગયા, 2 વાગે આવે, 2-4 જેમ હતા કેટલાય છે મોરબીમાં. તો હવે થોડાક ગવર્મેન્ટના કાયદાને નિયમો આવી ગયા એટલે 12-1 વાગે બંધ કરાવી દીધું, પણ કોઈને જોતું હોય તો ખૂણે ખાચકી મરી જાય. હા, ખાવાના જે શોખીન હોય સાહેબ ગોતી, હા ગમે નહીં. તો સંજયભાઈ આમ તો હકીકતમાં તમને બીજી એક વાત કહું, કદાચ તમારા જાણ ખાતર સંજયભાઈ સાથે જો કદાચ નવા ખંડ નથી એવા જોઈ શકતા, તો એની પહેલાં તમને સંજયભાઈનો પરિચય કરાવી દઉં કે સંજયભાઈ આથી પહેલાં ભૂંગળા બટાકા માટે બહુ ફેમસ હતા. 25 વર્ષ તો મને સાંભળે છે. હા, મારી શરૂઆત સમોસા અને ભૂંગળા બટાકાની છે. હા, સંજયભાઈના ભૂંગળા બટાકા સાહેબ ખાવ ને સાહેબ, અને એ તમે જે સાહેબ ખાશો ને, ખાલી મરચું મીઠું સાહેબ નાગે છે ને હાથેથી, એ એવો સ્વાદે પાછો તમને ન આવે. સંજયભાઈ બટેકા જે રહીએ ને મોરબીમાં કે 24 કલાક, અને ગમે ત્યાં ગુજરાતના સ્ટેટમાં પૂછવાનું, ગુજરાતના શહેરમાં વધારેમાં વધારે બટેટું ક્યાં ખવાય મોરબીમાં, ખબર 6 થી પાછું જેવું તેવું બટાકું નહીં, સારું બટાકું નહીં, બટેટામાં પાછા વકલ આવે બાદશાહ. હવે જો કદી ચાલુ, હા એ ચાલુ થઈ નહીં, પહેલાં આપણે ચાલુ કરી દઈએ. સંજયભાઈ બાફેલા બટાકા છે, એના નાના નાના કટકા કરી દીધા છે, કટિંગ કરી નાખવાનું. આમ તો સંજયભાઈ પાસે ભૂંગળા બટાકાની કેટલી રેસીપી તમને કહું ભાઈ, ઉભા રહેજો રાજભાઈ, ભૂંગળા બટાકાની કેટલી રેસીપી પૂછી દો સંજયભાઈ. તમારી પાસે ભૂંગળા બટાકા કેટલા? એક રસાવાળા બટેટા, એક લસણિયા બટેટા, એક મરચા મીઠાવાળા બટેટા, મરચા મીઠાવાળા, એક ગ્રેવીવાળા બટેટા, ગ્રેવીવાળા, એક રાજસ્થાની બટેટા, રાજસ્થાની બટેટા, રાજસ્થાની, એક કાશ્મીરી બટેટા. કાશ્મીરી બટેટાની અંદર એક છે ને બટેકાને ત્રણ કલર કરીને તરવાના, લાલ લીલો પીળો કલર નાખીને તરવાના, બટેક ઉપર લાલ લીલો પીળું દેખાય કાશ્મીર કી કઢી.
હવે સંજયભાઈ બાફેલા બટાકા છે ને આપણે કેવી રીતના કરવાનું એ કયો પહેલા બાફેલા બટાકાને બાફીનાનું કરે આમાં મીઠું નાખવાનું કે ઘણા આપણે મીઠું નાખીએ છીએ કે જલ્દી નાખતા કે બાફો મેં જોયું બાફાને મીઠું નહીં નાખો જલ્દી ચડે એવું નથી કેમ કોનું એ ખરખું નાખવામાં ખ્યાલ આવે બરોબર એ હતું મીઠું કોકે નાખ્યું હોય પછી બાફો મને કે ડબલ થઈ જાય ડબલ એ પછી એ મીઠું નાખો હવે આ બાફેલા બટાકા છે એમાં શું નાખવાનું છે મરચું મોરું મરચું હા મોરું મરચું ને હા મોરું મરચું જે મરચું આપણે ધોલર નું કેમ તમે કહ્યું કયો હા ધોલર હા ધોલર નું ધોલર છે અદાણી નું ધોલર મરચું છે કોઈ પણ મસાલો લે છે હવે એની અંદર આપણે આ તીખું મરચું મોરું મરચું આપણે કલર માટે હા કલર માટે આ તીખું મરચું તીખાસ માટે તીખાસ માટે પછી આની અંદર મીઠું મીઠું રાજુભાઈ આ શું કરો તમે તેલ કાચું હા કાચું 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 કયું નાખવાનું સિંગ તેલ હા હા બીજું તો કઈ વાપરતા નથી નબળો માલ જ નથી ખવડાવે આમાં કાચું તેલ નાખવાનું છે ને બે ના હો કાચું તેલ જોઈ લ્યો તમે આટલા ક્વોન્ટિટીમાં બટાકા સંજયભાઈ કાચું તેલ એની જે સિંગ તેલની જે સ્મેલ આવશે ને ખીચડીમાં કેમ તેલ નાખ્યું કાચું છે હા આની ઝીણી ઝીણી વસ્તુની મરચાની કટકી કોથમરી ઝીણો 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 એમાં તીખાસ માટે આ કયું મરચું છે આપણું આ મરચાની કટકી મરચાની આપણે ગુજરાતી મરચાની આ મોરા હોય જો અમારા પછી આમાં તમારી કોથમીર હા સંજયભાઈ ગમે એટલી મોંઘી કોથમીર જાય ને તો સંજયભાઈ ના રસોડામાં તમને જોવા મળે સંજયભાઈ હવે આવે હલાવી નાખો મરચા મીઠા વાળા બટેટા વાહ સંજયભાઈ વાહ આમાં ગરમ તેલ પણ નાખી શકાય સંજયભાઈ મરચા મીઠા વાળા માં નાખાય ગરમ હા આપણે આ મરચા મીઠા વાળા છે ને લસણ વાળું તો ગરમ તેલ માં કકડવામાં નાખવાનું ચાલુ આપજો જોજો આ બટેટા સંજયભાઈ આપણું તૈયાર થઈ ગયું ના ના હજી ન થાય કે હું કરવાનું જીવ નાખવાનો ખટાશ ખટાશ ખાતું તીખું જો જારામાંથી નાખવાતું જેથી કરીને આમાં જે બી હોય જો આવી ગયા રાજભાઈ જોઈ લ્યો આ બધી કોઠા સૂજવાળી વાતો છે સાહેબ વાહ રાજુભાઈ વાહ એમાં સ્વાદ અનુસાર મીઠું મરચું સાહેબ બીજું કંઈ નથી નાખ્યું પણ તમને આ બટાકા ખાશો ને સાહેબ ભૂંગરા ને બટાકા અને સાથે બ્રેડ હશે જો કોઈને ફાવતું હોય ને તો લાઇટ સ્લાઇટ ગરમ મસાલો અમે ઘરે બનાવી ત્યારે નાખી સ્લાઇટ ગરમ મસાલો થોડુંક તેલ જશે અને બીજી વાત તમને આ મસાલો ઉપર ગરમ મસાલો નાખેલો અને મને વાકાને યાદ આવ્યા એટલે અમારું મૂળ ગામ વાકાને હા અને ઉપર થોડુંક હજુ તેલ નાખ્યું છે અને તમને કહી દઉં કે આ મસાલા છે ને આ બટાકા થઈ ગયા નકર તમે હજુ જે ફેમસ જે કહેવાય છે કે વાકાનેરના હોય ને તો સાહેબ કારુબેના બટાકા જે કહેવામાં આવે છે બહુ ફેમસથી આવી રીતના બનાવવામાં આવે છે ઉપર જે ગરમ મસાલો નાખે છે અને એ તો આખા આખા મરચા નાખીને આપે છે અને એ દિવાસળીની સળીથી ખવડાવવાનું હજુ ત્યાં એ સિસ્ટમ છે હજુ જો તમે વાકારને ના હશો વાકારને ના તો તમને ખ્યાલ હશે સાચી વાત ને રાજુભાઈ હા હા તૈયાર તૈયાર રાજુભાઈ તૈયાર આપણું સંજયભાઈ બટેકા તૈયાર હો હા ડન હવે ડન ડન તો હવે આપણે રાજુભાઈ સંજયભાઈ આ ભૂંગરા બટાકા જોઈને તો જે મોરબી ના હોય ને એને તો મોઢામાં પાણી આવી જ જાય અને આપણા સબસ્ક્રાઈબરને ખવડાવી સાચી મજા છે ને ભાઈ આ ભૂંગરા આવી રીતના તરો સાચી મજા છે ને ભૂંગરા હે ને આવી રીતના નાખો અને આવી રીતના ખાવાનો વાસ ની ભાઈ એમાં ઝીણી ઝીણી મરચીનો ટેસ્ટ આવ્યો તમે ગરમ મસાલો નાખ્યો એટલે ઉપર મસ્તીનો ગરમ મસાલાનો ફ્લેવર આવ્યો અને જે તમે મરચાને તેલ નાખ્યું ને એટલે ઉપર છે ને આ બટાકાની હા બટાકાની તેલની અંદર ઉપર મરચું એકદમ બેસી ગયું અને મસ્તીનો જે સ્વાદ પણ આવે છે તીખો તીખો અને સાથે છે ને અમે બ્રેડ બટાકા કેવી રીતના ખાઈ બધી અલગ અલગ રીત હોય છે અને આ જોઈ રહ્યો આવી રીતના ખાવાનું પસંદ કરીએ અને આવી રીતના ભરીને પણ ખાવાનું પસંદ કરીએ અમે જે દાબેલી બનાવી ને પછી આમાં બધું લીંબુ ને બધું નાખીને પછી આમ કરીને આવી રીતના મોજ આવે તમને કેવી રીતના મજા આવે છે જરૂરથી કોમેન્ટ કરજો નહીં આમાં ચટણીની જરૂર પડે નહીં કંઈ આમાં
કોઈ વસ્તુ જરૂર પડે. સંજયભાઈ ભૂંગરા બટાકાની રેસીપી મોરબી જીજે છત્રી બનાવી નાખજો. મળશું મેળે ખેડે, મળશું ગામ ઘી. નહીં મળ્યા મેકરણ તે દિયા ધરતી ધકતી હરિયમ તો સજય માતાજી ભગતી જે મોગરાણી જૈન. બાય.